જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચટાકેદાર ટેસ્ટી વેજીટેબલ ફ્રેન્કી। જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી અને એકદમ પરફેક્ટ રીતથી તમને એમ જ લાગશે કે તમે બહારની ખાઓ છો, એટલી ટેસ્ટી। અને બનાવવાનું બહુ જ ઇઝી છે અને સરળ છે, સો બનાવવાનું શરૂ કરીએ। પહેલા આપણે બનાવશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફ્રેન્કીનો મસાલો। એને માટે જોઈશે ધાણા જીરું, શેકેલું જીરાનો પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, મરી અને ચાટ મસાલો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે। આ બધું આપણે એક બાઉલમાં લઈને એને મિક્સ કરશું। ફ્રેન્ડ્સ, આ એકદમ ચટપટો ટેસ્ટી મસાલો બને છે। તમે આ બનાવીને ફ્રીજમાં મૂકી પણ શકો છો, એક મહિના સુધી બહુ જ સરસ રહે છે। તમે કઈ સૂકું શાક કર્યું હોય, બટાકાની સૂકી ભાજી કે એવું કઈ, તો એમાં તમે આ નાખો, બહુ જ ટેસ્ટી શાક બનશે। સો અહીંયા આપણો ફ્રેન્કીનો મસાલો તૈયાર છે। હવે આપણે બનાવશું ચીલી પિકલ, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એને માટે લઈશું વિનેગર અને લીલા મરચાની કટકી કરીને આ રીતે નાખવાની। અને જો તમારી પાસે વિનેગર ન હોય તો બે લીંબુનો રસ કાઢવાનો છે અને એમાં બે ટેબલ સ્પૂન પાણી લેજો અને થોડું મીઠું નાખીને લીલા મરચા અંદર નાખશો તો સેમ આ રીતે બની જશે। સો અહીંયા આપણું ચીલી વિનેગર તૈયાર છે। હવે આપણે બનાવશું સ્ટફિંગ। એને માટે પહેલા લઈશું ઓઇલ, તેલ ગરમ થાય એટલે જીરું, જીરુંને તતડવા દઈશું। જીરું તતડી જાય એટલે આપણે લેવાના છે લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે। બધું થોડી સેકન્ડ માટે ખાલી સોટે કરશું, ઓનલી ફ્યુ સેકન્ડ માટે। ને ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે આપણે ગેસ એકદમ ધીમો કરીને એમાં હવે મસાલા નાખશું। મસાલા નાખતી વખતે ગેસ ધીમો કરી કાઢવાનો। હવે લઈશું હળદર અને લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, હિંગ ઓપ્શનલ છે, તમને નાખવી હોય તો જ નાખજો। હવે આમાં આપણે એડ કરશું બાફેલા બટાકા। અહીંયા 4-5 બાફેલા બટાકા આપણે લેવાના છે। એને કાં તમે મેશ કરી કાઢો અથવા તો એને છીણી કાઢો, મેં છીણી કાઢ્યા છે, છીણવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે આપણે બટાકા અંદર લઈશું અને એમાં લઈશું આપણે ચાટ મસાલો, બહુ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ। અને લઈશું થોડું મીઠું, મીઠું વિચારીને નાખજો કેમ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે, એટલે એ પ્રમાણે મીઠું તમે અંદર એડ કરજો। લઈશું બારીક કાપેલી કોથમીર, કોથમીર બહુ બધી લેજો, ફ્લેવર તમને સરસ મજા આવશે। હવે બધું આપણે મિક્સ કરી લઈશું। આ એટલો ટેસ્ટી બને છે આ સાંજો કે તમે બનાવતા બનાવતા જ સાંજો ખાવા માંડશો, એટલો ટેસ્ટી છે। સો સાંજો આપણો અહીંયા તૈયાર છે। સાંજો તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો ને ફાઇનલી એકવાર ટેસ્ટ કરી લેવાનું કે જો તમને અંદર કઈ સ્પાઇસીસ એડ કરવા હોય તો કરી શકો છો। સુપર યમ્મી સાંજો છે, સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે બનાવો, બહુ જ ફાઇન બનશે। હવે આપણે સાંજાને બરાબર સ્પ્રેડ કરીને એને ઠંડો થવા દઈશું, કાં તમે આમાં જ ઠંડો થવા દો અથવા તો બહાર ડીશમાં કાઢીને ઠંડો કરો। સો અહીંયા આપણો સાંજો ઠંડો થઈ ગયો છે એટલે હવે આપણે આના રોલ્સ બનાવશું। સો આપણે મીડિયમ સાઈઝના રોલ બનાવવાના છે, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં। ને બનાવવા માટે પહેલા તેલ વાળો આ રીતે હાથ કરવાનો અને પછી હવે આપણે આના રોલ્સ બનાવશું। ને બધા એક સાથે પહેલા બનાવીને મૂકી દેવાના। આટલા સાંજામાંથી તમારે 6 રોલ બનશે અને રોલ બરાબર ફોર્મ કરવાના કે જેથી તૂટી ન જાય। આ રીતે બધા બનાવીને મૂકી દઈશું। હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધા રોલ તૈયાર છે। હવે આપણે આને કરશું શેલો ફ્રાય। સો શેલો ફ્રાય માટે પહેલા આપણે લઈશું એક ફ્રાય પેન, એમાં લઈશું ઓઇલ અને આપણે આ જ પેનમાં આપણે ફ્રેન્કી બનાવશું। હવે બધા બનાવેલા રોલ આપણે અહીંયા મૂકી દઈશું અને આ રીતે તેલમાં આપણે કરવાના છે, આખા નથી તળવાના, આ રીતે શેલો ફ્રાય કરશું।
ને તમારે એક સાથે તાવી પર જેટલા રહેતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો. હમણાં હું ખાલી બે જ બનાવું છું. નીચેથી જ્યાં સુધી લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી એને શેકવાનું. એ નીચેથી લાઇટ બ્રાઉન થઈ જાય એટલે ઉપર થોડું પહેલા તેલ નાખશું ને પછી સાઇડ ચેન્જ કરવાની. તમે જુઓ છો કે કેટલા સરસ ક્રિસ્પી થયા છે. સેમ વે આપણે બીજી સાઇડને પણ આ જ રીતે લાઇટ બ્રાઉન કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. હવે આ બેઉ સાઇડથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે એટલે હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. આ જ રીતે બીજા બધા કરી કાઢવાના. એટલી ટેસ્ટી પેટીસ છે કે તમે એમ નેમ બનાવતા બનાવતા પણ ખાઈ લેશો. હવે આપણને જોઈશે રોટલી. રોટલી તમે બે રીતે બનાવી શકો છો, કાં તમે ખાલી ઘઉંની રોટલી બનાવો અથવા તો અડધો ઘઉં લેવાનો અને અડધો લેવાનો મેંદો. છ રોટલી બનાવવા તમને જોઈશે 1/4 કપ ઘઉંનો લોટ અને 1/4 કપ મેંદો, અને અથવા તો તમે ખાલી 1/2 કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અને જે રીતે આપણે રેગ્યુલર રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધીને આપણે અધકચરી રોટલી કરવાની છે. અને રોટલીને ગેસ પર નથી કરવાની, ખાલી તાવી પર બેવ સાઈડ અધકચરી શેકી કાઢવાની છે. સો અહીંયા આપણી અધકચરી રોટલી તૈયાર છે. હવે સેમ પેનમાં આપણે લઈશું થોડું બટર, તાવીને ગરમ કરવાની છે. ને હવે એના ઉપર જે આપણે અધકચરી રોટલી બનાવી છે એ આપણે એના ઉપર આ રીતે મૂકીને જેન્ટલી આપણે ઉપર થોડુંક દબાવશું. બહુ નથી દબાવવાનું, ધીરેથી જ દબાવવાનું છે અને ફ્યુ સેકન્ડ માટે, વધારે શેકતા નહીં. ને ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે બીજી સાઈડ આ રીતે પાછી થોડીક આ રીતે દબાવી દઈશું. ને હવે આપણે આને બહાર કાઢી દઈશું એટલે આપણી રોટલી ખાલી થોડી બટરી થશે. અને જો તમે બહુ શેકશો તો તમારા રોલ વળશે નહીં, રોટલી કડક થઈ જશે. એટલે આ જ પ્રમાણે આપણે સોફ્ટ રાખવાની છે, બહુ શેકતા નહીં. સો બધી રોટલી આ રીતે બટરમાં આપણે કરીને મૂકી દઈશું. હવે આપણે કરશું એસેમ્બલ. સો પહેલા લઈશું લીલી ચટણી. ચટણી ઓલ ઓવર બરાબર આપણે સ્પ્રેડ કરી લેવાની, ને જોઈએ તો તમે આમાં થોડો ટોમેટો કેચઅપ પણ નાખી શકો છો. હવે લઈશું લસણની ચટણી. આ બહુ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ. હવે લઈશું જે આપણે પેટીસ બનાવી છે આ રીતે વચ્ચે મૂકી દઈશું. હવે એના ઉપર આપણે બધા વેજીસ લઈશું. પહેલા લઈશું એકદમ પતલી કાપેલી કોબી, કાંદા, કેપ્સિકમ. આ જોઈને જ ખાવાનું તરત મન થઈ જાય ફ્રેન્ડ્સ, એટલું યમ્મી લાગે છે. હવે ઉપર લઈશું છીણેલી ચીઝ, અને ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્કી મસાલો. આ રીતે ફ્રેન્કી મસાલો ભભરાવશું. અને બીજો ઇમ્પોર્ટન્ટ છે આ ચીલી વિનેગર. હવે આપણે નાખી રહ્યા છે એ રીતે ચીલી વિનેગરનો જ્યુસ નાખવાનો ફ્રેન્ડ્સ. ફ્રેન્કી મસાલા ને ચીની વિનેગર વગર ફ્રેન્કી જરી પણ સારી નહીં લાગે, સો એ પ્રમાણે તમે નાખજો. ને ઉપર ફાઇનલી આપણે ટોપિંગમાં લઈશું ગાર્લિકની ચટણી અને કોથમીર. ને હવે બહુ જ હળવે હાથે આપણે આને રોલ કરશું, અને રોલ કરવાનો છે ટાઇટ એટલે ખુલી ન જાય. સો આ પ્રમાણે આપણે ટાઇટ રોલ કરશું. આ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે બનાવજો, બનાવતા વાર પણ નથી લાગતી અને ખાવાની મજા આવી જશે. તમે બહારની ફ્રેન્કીને ભૂલી જશો, એટલી સુપર યમી ફ્રેન્કી છે. હવે આપણે આને કટ કરશું. હવે તમે અંદર સ્ટફિંગ જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું એકદમ ભરેલી ફ્રેન્કી છે. તમે એક ખાઓ ને સરસ પેટ ભરાઈ જાય, ટેસ્ટી, યમી અને હેલ્ધી. ફ્રેન્ડ્સ, તો આ વેજી ફ્રેન્કી તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.